પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે સ્વાધ્યાય 4.4 પ્રમાણિત વિચલનના જરૂરી સૂત્રો વિશે આજે અભ્યાસ કરીશું. તેમાં પહેલાં આપણે અભ્યાસ કરી અવર્ગીકૃત માહિતી માટે. તેમાં આપણે પ્રમાણિત વિચલનના ને કુલ 8-9 પ્રકારના જે સૂત્રો છે એની સમજૂતી મેળવીશું. તો અવર્ગીકૃત માહિતી માટે પહેલું સૂત્ર છે એસ બરાબર રૂટની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કૌંસ પૂરો એનો આખાનો વર્ગ અપોન એ બરાબર. બીજું સૂત્ર છે એસ બરાબર રૂટની અંદર સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ કૌંસની અંદર એક્સ બાર કૌંસ પૂરો ઉપર વર્ગ અપોન ઉપર વર્ગ એટલે કે એક્સ એક્સ બારનો વર્ગ અને નીચે એન આવશે સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન. ત્રીજું સૂત્ર છે એસ બરાબર રૂટની અંદર સિગ્મા ડી સ્ક્વેર અપોન એન માઇનસ કૌંસમાં સિગ્મા ડી અપોન એન કૌંસ પૂરો એનો વર્ગ. તો મિત્રો, આપણે આ જે સૂત્ર છે ક્યારે ઉપયોગ કરવો? તો પ્રથમ જે સૂત્ર છે અવર્ગીકૃત માહિતી માટે, જો એક્સ બાર પૂર્ણાંક આવે ત્યારે આનો ઉપયોગ કરવો બરાબર. એક્સ બાર પૂર્ણાંક આવે ત્યારે આપણે આ પ્રથમ સૂત્રનો ઉપયોગ કરવો. એવું નથી તમે નક્કી કરો કે મારે આ બીજો નંબરનો સૂત્રનો ઉપયોગ કરવો છે તો પણ કરી શકો, પરંતુ આ સૂત્રના ઉપયોગથી આપણને દાખલો ગણવામાં સરળતા રહે છે. બીજો નંબર છે કે બીજા નંબરનું સૂત્ર છે કે જો એક્સ બાર અપૂર્ણાંક અને એક્સ એ 20 સુધીમાં હોય, જે એક્સની જે સંખ્યા છે એ 1-20 સુધીની અંદર હોય, ત્યારે આપણે બીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. ત્રીજું સૂત્ર છે જો એક્સ બાર અપૂર્ણાંક હોય, અપૂર્ણાંક એટલે કે પૂર્ણાંક ના હોય બરાબર, પોઈન્ટમાં હોય બરાબર, અને એક્સ એ 20થી મોટા હોય, ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ કે એક્સ બાર એટલે કે મધ્યક એ અપૂર્ણાંક હોય અને 20થી મોટા હોતા હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ કે સિગ્મા ડી સ્ક્વેર અપોન એન કૌંસમાં સિગ્મા ડી અપોન એનનો હોલ સ્ક્વેર. અને આપણે ટૂંકી રીત પણ કહી શકીએ છીએ, દાખલામાં ઉલ્લેખ કર્યો કે ટૂંકી રીતે દાખલો ગણો તો તમારે આ સૂત્રનો ત્રીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો આ હતા અવર્ગીકૃત માહિતી માટેના સૂત્રો. હવે વર્ગીકૃત અસતત માહિતી માટે આપણે જોઈએ તો ઉપરનું સૂત્ર જ છે સેમ, જો પણ એમાં ખાલી એફ આવૃત્તિ ઉમેરાય છે, બાકી એ જ સૂત્ર છે. રૂટની અંદર સિગ્મા એફ કૌંસમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન એન. એવી રીતે બીજું સૂત્ર છે એમાં પણ એવું છે, ખાલી ફ્રીક્વન્સી એફ ઉમેરાય છે, સિગ્મા એફ એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ કૌંસમાં એક્સ બારનો વર્ગ બરાબર, એટલે એક્સ બાર છે, એક્સ બારનો વર્ગ. ત્રીજું સૂત્ર, છઠ્ઠું સૂત્ર એ ત્રીજા સૂત્ર જેવું જ છે, એમાં પણ ખાલી સિગ્મા એફ ડી સ્ક્વેર અપોન એન માઇનસ કૌંસની અંદર સિગ્મા એફ ડી અપોન એનનો આખાનો વર્ગ એટલે કૌંસનો વર્ગ. તો ઉપરના ત્રણ સૂત્રો અને અસતત માટેના ત્રણ સૂત્રો સમાન જ છે, પણ ખાલી એમાં એફ ફ્રીક્વન્સી એડ થાય છે, બાકી એને એ જ સૂત્ર આપણે યાદ રાખવામાં સરળતા ખાતર ખાલી ઉપરના ત્રણ યાદ રહે તો ફ્રીક્વન્સી જ ખાલી ઉમેરવાની છે, બાકી સૂત્ર સમાન છે. વર્ગીકૃત સતત માટે એસ બરાબર આનું આ સૂત્ર છે, જો સિગ્મા એફ કૌંસની અંદર એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન એન. એવી રીતે જો આ સૂત્ર સિગ્મા એફ એક્સ સ્ક્વેર, તો અહીંયા પર સિગ્મા એફ એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો વર્ગ, આનું આ જ સૂત્ર છે. નવમું સૂત્ર છે એ છઠ્ઠા સૂત્ર જેવું જ છે, થોડું બદલાય છે. અહીંયા એવું જ છે એસ બરાબર સિગ્મા એફ ડી સ્ક્વેર અપોન એન, તો અહીંયા પણ એ જ છે માઇનસ સિગ્મા એફ ડી અપોન એનનો વર્ગ, અહીં પણ વર્ગ છે બાર, અહીંયા વર્ગ લંબાઈ તરીકે સી આવે છે, તો અહીંયા આપણે વર્ગ લંબાઈ સી એડ કરેલી છે. તો આ નવમું સૂત્ર હતું પ્રમાણિત વિચલન માટે, સૂત્ર છે એસ અપોન એક્સ બાર. તો મિત્રો, આ પ્રમાણિત વિચલન, અવર્ગીકૃત, વર્ગીકૃત અસતત અને વર્ગીકૃત સતત અને પ્રમાણિત વિચલનના સૂત્રો આપણે
અભ્યાસ કરો તો તમારે આ સૂત્ર આ રીતે યાદ રાખવાના રહેશે. પ્રણામ.